नमस्कार विद्यार्थी मित्रों, बधा मजा में हशो। धोरण एक में आप सौनु हार्दिक स्वागत करू छू। विषय सामान्य ज्ञान। सामान्य ज्ञान में पाठ पहलो, पाठनु नाम छे शरीरना भाग। तो चालो आपणे जोईए। आपणु शरीर मुख्य त्रण भागनु बनेलू छे। आपणु शरीर केटला भागनु बनेलू छे? तो के मुख्य त्रण भागनु बनेलू छे। कया कया त्रण भाग? तो के एक माथु, बीजू धड अने त्रीजू हाथ पग। आपणने एक माथु, एक धड, बे हाथ अने बे पग छे। शरीरनो दरेक भाग जुदी जुदी रीते विविध प्रकारना कार्यो करे छे। चालो आपणे शरीरना आ भागोने ओळखीए। अहीं आपणने शरीरना मुख्य त्रण भाग दर्शावतु चित्र आपेल छे। तो चालो बाळको, आपणे शरीरना आ त्रणेय भाग मुख्य भागो छे तेओनो विस्तारथी परिचय मेळवीए। अहीं आपणने आ चित्रमां शरीरना मुख्य त्रण भागो दर्शावे छे। कया कया त्रण भागो? तो के माथું, બીજું ધડ અને ત્રીજું હાથ પગ। તો હવે આ વિવિધ ત્રણ મુખ્ય ભાગોને આપણે જોઈએ। તો પહેલો ભાગ છે માથું। તો ચાલો જોઈએ। આપણે માથા પર રંગબેરંગી ટોપી પહેરીએ છીએ। તમને બધાને ટોપી પહેરવાનો ખૂબ જ શોખ હશે। માથામાં નીચેના ભાગ આવેલા છે, આપણને અહીં ચિત્ર આપેલું છે, તેમાં માથાના અલગ અલગ ભાગ આપણને દર્શાવેલા છે। કયા કયા ભાગ આવેલા છે? તો કે કપાળ, આંખ, કાન, હોઠ, ગરદન, વાળ, નાક, દાંત અને જીભ। અહીં આપણને કયા કયા ભાગ શું કાર્ય કરે છે તેમની પણ સમજ આપવામાં આવી છે। તો માથામાં મગજ, આંખ, કાન, નાક અને મોં આવેલા છે। તો મોંની અંદર મોંમાં હોઠ, દાંત અને જીભ છે। આંખ વડે જોઈ શકાય છે, આપણે આંખ વડે જોઈ શકીએ છીએ ને। પછી કાન વડે સાંભળી શકાય છે, નાક વડે શ્વાસ લઈ શકાય અને સૂંઘી શકાય છે, જીભ વડે બોલી શકાય અને સ્વાદ પારખી શકાય। તો દાંત શું કામ કરે છે? તો કે દાંત વડે ચાવી શકાય છે। અને મોં શું કામ કરે છે? તો કે મોં વડે ખાઈ શકાય। તો આપણે માથાના અલગ અલગ ભાગ શું કામ કરે છે તેની અહીં સમજ આપવામાં આવી છે। હવે આગળ જોઈએ। શરીરના મુખ્ય ત્રણ ભાગોમાં તેમાં આપણે પહેલો ભાગ માથું જોયું, હવે શરીરનો બીજો ભાગ। તો તેમનો બીજો મુખ્ય ભાગ કયો છે? તો કે ધડ। ધડ એ માથું, હાથ અને પગને જોડે છે। ધડમાં નીચેના ભાગ આવેલા છે। તો ધડમાં કયા કયા ભાગ આવેલા છે? તો અહીં આપણને ચિત્રમાં આપેલા છે। તો કે ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર, આ ચાર ભાગ આપણા ધડમાં આવેલા છે। ધડમાં છાતી, પેટ, પીઠ અને કમર આવેલા છે। તો આ શરીરના મુખ્ય ભાગ બીજો ધડ, તેમાં છાતી, પેટ અને પીઠ અને કમર, આ ચાર ભાગ આવેલા છે। હવે શરીરનો ત્રીજા ભાગમાં કયા કયા ભાગ? તો કે માં હાથ। આપણે હાથની મદદથી ઘણા કાર્યો કરી શકીએ છીએ।
આપણે સવારે દૂધ પીવામાં તેમનો ઉપયોગ કરીએ છીએ। બાળ મિત્રો વિચારો તો તમે કે તમારે હાથ જ ન હોય તો આપણે કંઈ કામ કરી શકીએ, તો કે ના। તો હાથમાં નીચેના ભાગ આવેલા છે। બાળ મિત્રો તમે જોઈ શકો છો કે હાથમાં કયા કયા ભાગો આવેલા છે, તો કે ખભો, કોણી, કાંડું, અંગૂઠો, આંગળીઓ અને હથેળી। હાથમાં ખભો, કોણી, કાંડું, હથેળી અને આંગળા અથવા આંગળીઓ અને અંગૂઠો આવેલા છે। હાથ વડે લખી શકાય, વસ્તુ પકડી શકાય અને બીજા ઘણા કાર્યો કરી શકાય। હાથ વડે શું શું કરી શકાય, તો કે લખી શકાય, પકડી શકાય અને બીજા પણ ઘણા કામ કરી શકાય। તો મુખ્ય ત્રણ ભાગોમાં હાથ પગ। તો હવે આપણે પગની સમજૂતી મેળવીએ। પગ, આપણે પગની મદદથી ચાલી અને દોડી શકીએ છીએ। પગમાં નીચેના ભાગ આવેલા છે। કયા કયા પગમાં ભાગ આવેલા છે, તો કે સાથળ, ઘૂંટણ અથવા ઢીંચણ તથા એડી, પંજો અને ઘૂંટી। તો પગમાં સાથળ, ઘૂંટણ અથવા ઢીંચણ, ઘૂંટી, એડી અને પંજો આવેલા છે। પગ શું કામ કરે છે, તો કે પગ વડે ચાલી શકાય, દોડી શકાય અને કૂદકા મારી શકાય। તો બાળ મિત્રો આપણે શરીરના અલગ અલગ ભાગોથી પરિચિત થયા। હવે આગળ જોઈએ સ્વાધ્યાય। નીચે આપેલા ચિત્રમાં શરીરના ભાગોના નામ બોક્સમાંથી પસંદ કરીને લખો। અહીં આપણને શરીરના ભાગોના નામ બોક્સમાં આપ્યા છે। તમારે અહીં આપેલા બોક્સમાં સાચા નામ લખવાના છે, તો કે કપાળ, કાન, ખભો, કમર, કાંડું, સાથળ, ઘૂંટણ, વાળ, આંખ, નાક, દાંત, કોણી, છાતી, પેટ અને ઘૂંટી। તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં બોક્સમાંથી પસંદ કરીને શરીરના ભાગોના નામ લખવાના છે। હવે આગળ જોઈએ પ્રશ્ન બે। નીચે આપેલું દરેક ચિત્ર ઓળખી તેની સામે આપેલી ખાલી જગ્યા પૂરો। પહેલી ખાલી જગ્યા, આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગળા છે। અહીં આપણે ચિત્ર આપેલું છે, તમારે ચિત્રમાં આંગળા ગણીને ખાલી જગ્યા પૂરવાની છે। તો આપણા એક હાથમાં કુલ ખાલી જગ્યા આંગળા છે, તો કેટલા, 5 અથવા 10। તો અહીંયા ગણવાના તમારે 1, 2, 3, 4 અને 5। તો આપણા એક હાથમાં 5 આંગળા છે। બીજી ખાલી જગ્યા, આપણા બંને હાથના મળીને કુલ ખાલી જગ્યા આંગળા છે, 5 અથવા 10। તો આપણા બંને હાથના મળીને કુલ કેટલા થાય, તો કે 10 આંગળા છે। ત્રીજી ખાલી જગ્યા, કોણી એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે। તો કોણી એ આપણા હાથનો એક ભાગ છે। ત્યાર પછી 4, ઘૂંટણ અને ઢીંચણ એ આપણા ખાલી જગ્યાનો એક ભાગ છે। તો કયો હાથનો આવશે કે પગનો, તો કે ઘૂંટણી એ આપણા પગનો એક ભાગ છે। ત્યાર પછી આગળ
खभो ए आपना खाली जग्यानो एक भाग छे। तो खभो ए आपना हाथनो एक भाग छे। खाली जग्या छ। पेट ए आपना खाली जग्यानो एक भाग छे। तो पेट ए आपना धड़नो एक भाग छे। सात, आपणे आपणा खाली जग्या वडे सांभळीए छीए। वाळ अथवा कान, तो आपणे अहींया कयुं चित्र आपेलुं छे? तो के काननुं। आपणे आपणा कान वडे सांभळीए छीए। आठ नंबर, आपणे आपणा खाली जग्या वडे सूंघीए छीए। कान अथवा नाक, आपणे आपणा नाक वडे सूंघीए छीए। આપણે આપણી ખાલી જગ્યા વડે સ્વાદ પારખીએ છીએ, તો કે જીભ અથવા આંખ। તો આપણે આપણી જીભ વડે સ્વાદ પારખીએ છીએ। ખાલી જગ્યા દસ, આપણે આપણી ખાલી જગ્યા વડે જોઈએ છીએ। ગરદન અથવા આંખ, તો આપણે આપણી આંખ વડે જોઈએ છીએ। આપણે આપણી ખાલી જગ્યા વડે સ્પર્શ અનુભવીએ છીએ। ચામડી અથવા ગરદન, આપણે આપણી ચામડી વડે સ્પર્શ અનુભવીએ છીએ। ત્યાર પછી છેલ્લે, આપણે આપણા ખાલી જગ્યા વડે ચાવીએ છીએ। દાંત અથવા હોઠ, આપણે આપણા દાંત વડે ચાવીએ છીએ। તો બાળમિત્રો, આપણે આ પાઠમાં અલગ અલગ શરીરના ભાગોનો પરિચય મેળવ્યો। તો ફરી મળીશું આપણે આગળના વિડીયોમાં। આભાર।